धोरण आठ अंग्रेजी विषय वर्ग में छठा वर्ग में बीजो पाठ छठो वर्ग फरी बधा स्वागत है। अपने बीजा पाठ में एक सरस मजा एक वार्ता भण्या। हवे ए बीजा पाठ में आती केटलीक एक्टिविटीओनो अपने आ लेक्चर में अभ्यास करवाना छे। एमां मुख्यत्वे डिग्री ने लईने जे एक सामान्य मुद्दो बाकी छे ते अने एक आ पाठ आपणे भण्या छे एना आधारे एना पाठना ज प्रूफोल्स ने खाली जगह आपणे अहींया सॉल्व करशुं। बराबर, तो हवे अपने डिग्री याद हशे तो अहींया केटलीक अंग्रेजी भाषा में अवारनवार वपराश में आती केटलीक डिग्री ना सीधा उदाहरणों लिखा है जे आपने पाका करवा पड़े। बराबर, आ बधा उदाहरणों एवा छे के तमारे पाका करवा पड़े अने ई सीधा ज कोई ने परीक्षा में पूछाता होय। अपने आठमा में तो पांच दस मार्क की खाली जगह आनी होय छे। तमारे वधारे प्रेक्टिस करवी होय तो स्वाध्याय पोथी छे, अन्य कोई इंग्लिश ग्रामर होय एना पाछळना मॉडल क्वेश्चन पेपर जो तो तमे आ प्रकारना उदाहरणो के आ प्रकारना प्रश्नो वधारे मळशे। चलो, तो यूनिट टू एल एम बी बी लर्न मोर बी ब्राइटर आवो आपणो बीजो पाठ छे। कम्पेरिजन्स तुलनाओनो आपणे अभ्यास करवानो छे। आपणे पॉजिटिव डिग्री, कम्पेरेटिव डिग्री अने सुपरलेटिव डिग्री अनुक्रमे समानता दर्शक सरखामणी, अधिकता दर्शक सरखामणी अने श्रेष्ठता दर्शक सरखामणी भण्या छीए। हवे एना आधार पर ज आ वाक्य याद राखवाना छे। नाना सिम्पल वाक्य छे, आपणे गुजरातीमां पण एक प्रकारनो वाक्य बोलीए કે ભાઈ કોલસા જેવું કાળું, દૂધ જેવું સફેદ, આવા બધા ઉદાહરણો ગુજરાતીમાં પણ બોલતા હોઈએ છીએ। ટૂંકમાં કે જેને સાર્વત્રિકરણ જેને સંબોધિત સરખામણી થતી હોય એવા બધા ઉદાહરણો છે। જુઓ તો યસ બ્રેવ એઝ અ લાયન આ બધા પોઝિટિવ ડિગ્રીના ઉદાહરણો ગણી શકાય કારણ કે યસ વિશેષણ અને યસ આવે છે। જુઓ તમે સાથે સાથે એક પણ કદાચ તમે નોંધતા હોવ તો અ લાયન, અ કાવ બધા એક ઉદાહરણો વાંચી લેવા પડે। વિડીયો સ્ટોપ કરીને એક વાર બધું એક વાર વાંચી લેવું પડે તમારે। તો અહીંયા જુઓ, અહીંયા અ બર્ડ છે, અ લેમ્પ છે, અહીંયા એન આવું છે, અહીંયા બધા આર્ટિકલ એ આવ્યો, અહીંયા એન આવ્યો, એ પણ આપણે જોતું જવાનું। અહીંયા આર્ટિકલ જ નથી ભાઈ કે કારણ કે કોલ એટલે કોલસો તો એ દ્રવ્યવાચક નામ છે એની પહેલા કોઈ આર્ટિકલ ન મુકાય। આઈસ્ક્રીમ એ પણ એક દ્રવ્ય થાય તો એની પહેલા પણ એક આર્ટિકલ ન આવે। તો મિત્રો આવા તો ઘણા બધા અહીંયા તમે વિચારી શકો એવા ગ્રામરના ટોપિક હોવાના। ચાલો, તો એઝ બ્રેવ એઝ અ લાયન, એઝ બ્રેવ એઝ ના જેવું બહાદુર અ લાયન, સિંહ જેવું બહાદુર એક સરખામણી છે કે સિંહ જેવા બહાદુર બનો તો સિંહ જેવું બહાદુર એવું। બીજું છે એસ યુઝફુલ એસ અ કાવ, યુઝફુલ એટલે ઉપયોગી, એસ યુઝફુલ એસ ના જેવું ઉપયોગી, કોના જેવું અ કાવ એટલે ગાય જેવું ઉપયોગી। તો આ બધી જો સિંહ જેવું હોશિયાર બનવાનું હોય, ગાય જેવું ઉપયોગી બનવાનું હોય, બીજાને મદદ કરવાની ભાવના હોવી જોઈએ, તો આ કેટલાક સામાન્ય ગુણો છે કે મનુષ્ય તરીકે આપણામાં પણ હોવા જોઈએ। આગળ तीसरू छे एज ब्लाइंड एज अ बेट, एज ब्लाइंड एज ब्लाइंड એટલે અંધ, સાથે તમારે આ લખતું જવાનું છે ભાઈ। બરાબર, ब्लाइंड એટલે અંધ, અ બેટ, બેટ એટલે થાય ચામાચીડિયું, ચામા ચામાચીડિયું એટલે ચામાચીડિયા જેવું આંધળું। જો એને નેત્ર નથી, આંખ નથી, પણ છતાં એ ગતિશીલ તો છે જ તે, એ ઉડે તો છે જ। આગળ એઝ કનિંગ એઝ અ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ અને કનિંગ એટલે હોશિયાર, એટલે શિયાળ જેવું હોશિયાર, ચામાચીડિયા જેવું આંધ અંધળું, ગાય જેવું ઉપયોગી, લાયન જેવું એટલે સિંહ જેવું બહાદુર। આગળ એઝ બિઝી એઝ અ બી, બિઝી એટલે
વ્યસ્ત અને બી એટલે મધમાખી મધ માખી એટલે મધમાખી જેવું ના જેવું વ્યસ્ત મધમાખી જેવું વ્યસ્ત જો સતત મધમાખી છે એ એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર પોતાને ટૂંકમાં જે રસ ચૂસવાનું કામ છે એ કર્યા કરે અને એના પોતાના જે એને આપણે કહીએ જે માળો હોય એનો બરાબર જે મધપૂડો કહીએ એને તો એમાં એનો રસ છે એ દાખલ કર્યા કરે ટૂંકમાં એટલી બધી વ્યસ્ત તો માણસમાં પણ આ વ્યસ્તતાનો પોતાના કામમાં વ્યસ્તતાનો ગુણ લાવી શકે આગળ એઝ ફ્રી એઝ અ બર્ડ બર્ડ એટલે પક્ષી અને ફ્રી એટલે સ્વતંત્ર સ્વતંત્ર પક્ષી જેવું સ્વતંત્ર પક્ષી જેવું એકદમ ફ્રી રહેવાનું એઝ જેન્ટલ એઝ અ લેમ્બ લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું ઘેટાનું બચ્ચું તો ઘેટાના બચ્ચા જેવું જેન્ટલ જેન્ટલ એટલે નમ્ર નિર્દોષ ઘેટાના બચ્ચા જેવું નમ્ર હોવાનું યસ પ્રાઉડ યસ અ પીકોક પીકોક એટલે મોર અને પ્રાઉડ એટલે ગર્વ અથવા તો ગર્વીલું તો મોર જેવું ગર્વીલું બનવાનું પોતાનો કંઈક તો ગર્વ આપણને હોવો જોઈએ અભિમાન નહીં પણ આપણા માટેનો ગર્વ એટલે એઝ પ્રાઉડ એઝ અ પીકોક એઝ ફેથફુલ એઝ અ ડોગ ફેથફુલ એટલે વફાદાર વફાદાર અ ડોગ કૂતરા જેવું વફાદાર એસ વાઇઝ એસ એન આઉલ એટલે એસ વાઇઝ એસ એન આઉલ આઉલ એટલે ઘુવડ બરાબર ઘુવડ જેવું વાઇઝ વાઇઝ એટલે ડાહ્યુ ઘુવડ જેવું ડાહ્યુ પછી અહીંયા 11 એઝ બ્લેક એઝ અ કોલ બ્લેક એટલે કાળું કોલ એટલે કોલસો એટલે કોલસા જેવું કાળું એઝ કોલ્ડ એઝ આઈસ કોલ્ડ એટલે ઠંડુ અને આઈસ એટલે બરફ તો બરફ જેવું ઠંડુ એઝ કૂલ એઝ અ ક્યુકમ્બર ક્યુકમ્બર એટલે ચીભડું ચીભડું ચીભડા જેવું કુલ કુલ એટલે શીતળ અથવા તો ઠંડુ એઝ લાઇટ એઝ અ ફેધર ફેધર એટલે પીછું જો પીછા જેવું લાઇટ લાઇટ એટલે પ્રકાશ કે લાઇટ એવું નહીં હોય લાઇટ એટલે અહીંયા હલકું થાય હલકું હળવું હળ કુ એટલે પીછા જેવું હળવું એકદમ વજનમાં નહીં એવું એઝ સ્વીટ એઝ અ જો અહીંયા સુગર દ્રવ્યવાચક નામ એની પહેલાં પણ કોઈ આર્ટિકલ નથી એટલે સુગર ખાંડ જેવું મીઠું સ્વીટ ખાંડ જેવું મીઠું એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી ફ્રેન્ડલી એટલે મૈત્રીપૂર્ણ અને પપ્પી એટલે ગલુડિયું જેને કુરકુરિયું કહી શકાય ગલુડિયું ગલુડિયા જેવું મૈત્રીપૂર્ણ એઝ અગલી એઝ અ ટોડ ટીઓએડી ટોડ એટલે દેડકો તો દેડકા જેવું અગલી યુઝી એલો અગલી એટલે કદરૂપો જો દેડકા અને ગરોળા ની અમુક પ્રાણીઓ એવા છે કે આપણને જોવા જ ન ગમે તો દેડકા જેવું કદરૂપો કદરૂપો એઝ ડીપ એઝ અ વોલ એટલે ડીપ એટલે ઊંડું અને વોલ એટલે કવો તો કવા જેવું ઊંડું એક સરખામણી એઝ ફર્મ એઝ અ રોક ફર્મ ફર્મ એટલે સખત સખત મજબૂત અને રોક એટલે ખડક ખડક તો ખડક જેવું સખત ખડક જેવું મજબૂત આવા એનો અર્થ થાય બરાબર ખડક મોટા મોટા એના જેવા મજબૂત એમ સખત એઝ હંગ્રી એઝ અ વોલ્ફ વોલ્ફ એટલે વરુ વરુ જેવું ગૂંચું વરુ જો એને આ દુઃખ એવું જે હોય ખાઈ લેવું એમ પકડી લેવું શિકાર કરી લેવું તો વરુ જેવું હંગ્રી વરુ જેવું ભૂખ્યું તો આ 20 સરખામણી છે એ પણ તમારે યાદ રાખવાની છે એસ બ્રેવ એઝ અ લાયન એસ યુઝફુલ એઝ અ કાઉ એસ બ્લાઇન્ડ એઝ અ બેટ એસ કનિંગ એઝ અ ફોક્સ એસ બિઝી એઝ અ બી એસ ફ્રી એઝ અ બર્ડ
as gentle as a lamb, as proud as a peacock, as faithful as a dog, as wise as an owl, as black as coal, as cold as ice, as cool as a cucumber, as light as a feather, as sweet as sugar, as friendly as a puppy, as ugly as a toad, as deep as a wall, as firm as a rock, and as hungry as a wolf. वर्ग चलो तो भाई आपने आप पाठ ना ट्रू फॉल्स ना कितना बात क्यों सही है बराबर डिग्री ना खास साथ में कंपटीशन साथ में पार्टी करवानी चाहिए चलो ये टेस्ट में आपने बोल भी शु चलो तो अभी आपने खरा खोटा जो ये से वेदर द फॉलोइंग स्टेटमेंट्स आर ट्रू और फॉल्स अटले नीचे ना विधानों खरा छे के खोटा ते लखो तेमा पेलु वाक्य छे अकबर हैड सेवन जेम्स इन हिज कोट अकबर हैड अकबर ने था सेवन जेम्स सात रत्नों इन हिज कोट तेना दरबार में अकबर ना दरबार में सात रत्नों हता चलो तो तमे चित्र जोई शको छो मारी साथे रहेवानुं छे अने एना जवाबो आपणे लखीए तो अकबर ना दरबार में सात रत्नों हता वाक्य खोटू छे कारण के नौ रत्नों हता एटले अहींया फॉल्स आवशे बीजुं वाक्य तानसेन वोज अ म्यूजिशियन तानसेन वोज तानसेन हता अ म्यूजिशियन संगीतकार तानसेन संगीतकार हता ट्रू तीजु वाक्य तानसेन मेड सम इनोवेशन इन द मल्हार राग तानसेन मेड तानसेने करो सम इनोवेशन थोड़ाक फेरफार इन मल्हार राग तानसेने मल्हार राग में थोड़ाक फेरफारो कर्या ट्रू चौथो वाक्य तानसेन एग्रीड धेट ही वॉज द बेस्ट सींगर तानसेन एग्रीड धेट तानसेन सहमत था कि ही वॉज द बेस्ट सींगर ते श्रेष्ठ गायक था तो ये खोटू है फॉल्स The king went to hear Sant Haridas. The king went, राजा गया हता, to hear, सांभळवा Sant Haridas. राजा Sant Haridas ने सांभळवा गया हता. True, बराबर? छठ्ठू वाक्य Sant Haridas was Tansen's father. Sant Haridas Tansen ना पिता हता. That is false. नंबर सात संत हरिदास लिव्ड इन मथुरा संत हरिदास मथुरा में रहता हता फॉल्स कारण के वृंदावन में रहता था आठमू वाक्य संत हरिदास लिव्ड इन अ हट संत हरिदास हट झूपड़ी में रहता हता ट्रू नवमू वाक्य संत हरिदास रिफ्यूज्ड टू सिंग एटले संत हरिदासे रिफ्यूज्ड इनकार कर्यो टू सिंग गावानो संत हरिदासे गावानो इनकार कर्यो That is true. સાચું છે ને ઇનકાર કર્યો હતો ટ્રુ દસમું વાક્ય સંત હરિદાસ સેંગ રાગ દરબારી ધ રાઇટ વે સંત હરિદાસે રાગ દરબારી સાચી રીતે ગાયો ટ્રુ સાચું અગિયારમું વાક્ય તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી ડેલિબરેટલી જાણી જોઈને સંત હરિદાસે જાણી જોઈને થોડીક ભૂલો કરી સાચું ટ્રુ બારમું અને છેલ્લું વાક્ય ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર ધ કિંગ એગ્રીડ ધેટ રાજા સહમત હતા કે સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર સંત હરિદાસ એક મહાન ગાયક હતા અદ્ભુત ગાયક હતા આ વાક્ય સાચું છે ટ્રુ